वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननंबुज पूजितं सुरनरोत्तमीर्मुदा धर्मनंदनमहं विचिन्तये। ओम अवतारिणी श्री स्वामी नारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। हरि कृष्ण महाराज नी जय। स्वामी नारायण भगवान नी जय। जय श्री स्वामी नारायण। थोड़ो वॉल्यूम खपे। सवारनी आ माघ મહિનાની કથા, એમાં ચાલતી કથા સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતો, મહારાજના મધુર રસપ્રદ ચરિત્રો, સંતોને ભક્તોના ચરિત્રોનું અહીંયા આલેખન સ્વામીએ કર્યું છે. સ્વામીને મહારાજે પ્રેરણા કરી એના ચરિત્રમાં એવું લખ્યું છે કે તમે કરો છો જે વાતો આ બધાએ અમદાવાદ પ્રદેશના ગામો ગામ એ તમે તમારા અક્ષરમાં લખી રાખો અને એનો ગ્રંથ બને એવી સ્વયં મહારાજે પ્રેરણા કરેલી છે. તો સ્વામીએ છેલ્લે આપણને ગઈકાલે સચ્ચિદાનંદ સ્વામીની વાત સંભળાવી હતી કે સ્વામી પાસે વેદ બોલાવડાવ્યા અને સદગુરુ મુક્તાનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામીએ પ્રમાણ કર્યા. એક ચરિત્ર બહુ મધુર સ્વામીનું હજી અહીંયા સ્વામી લખે છે, એનું પહેલા આપણે પઠન કરીએ. અને શ્રી ગઢપુરથી ઉત્તર દિશામાં પીપળાવાડી વાડી છે, ત્યાં પહેલાં બીડ હતું. બીડ એટલે ગૌચર, ગાયોને ચરવાનું બધું, ઘાસનું બધું હોય. ત્યાં કોઈક સમયને વિશિષ્ટજી મહારાજ પધાર્યા હતા. બીડ જોઈને મહારાજ એમ બોલ્યા, આ તો ભારે વાડી થાય એવું છે. ત્યારે હરિભક્ત બોલ્યા, જે આ વૃક્ષ સર્વે ખોદી નાખવા પડે મહારાજ. ત્યારે મહારાજ બોલ્યા, જે એ તો ખોદી નખાય. એ વાત સચ્ચિદાનંદ સ્વામીએ સાંભળી. પછી બીજે દિવસે વહેલા સવારમાં ઉઠી અને બીડમાં જઈ અને સ્વામિનારાયણ સ્વામિનારાયણની ધૂન કરતા જાય અને જાડવાને વર્તમાન ધરાવતા જાય, તે સર્વે વૃક્ષ સુકાઈ ગયા. આ બધે ભેગા થઈને ખોદી નાખશે એમ નમના બિચારા ક્યાં જાય, એના કરતાં પહેલાં સત્સંગી થઈને જાય ને તો સારું. જાડવાઓને સત્સંગી કર્યા. મહારાજે સંતોને ગામડામાં વિચરણ કરવા માટે મોકલ્યા અને નિયમ આપ્યો, પાંચ જીવને કંઠી બાંધીને પછી અંજળ લેવું. બ્રહ્માનંદ સ્વામી કે, મહારાજ પાંચ જીવ ન મળે તો શું કરવું? આટલું મોટું પેટ હોય, ભૂખ તો લાગે ને. અને ત્યારે મહારાજ કે, છેલ્લે છે ને કોઈ મનુષ્ય ના મળે ને, ઝાડવાને કંઠી પહેરાવીને અંજળ લેજો, એમાંય જીવ છે. સ્વામીએ બધાને વર્તમાન ધારણ કરાવી દીધા, સત્સંગી કરી દીધા. અને પછી કીધું, હવે અહીં તમારો સમય પૂરો થાય છે, તમે હવે રવાના થવાથી તો ઝાડવા ન્યાન હુકાઈ ગયા બધા. પછી મહારાજ બોલ્યા, જે આજ સચ્ચિદાનંદ સ્વામી ક્યાં ગયા છે? ત્યારે બીજા જને કહ્યું, જે મહારાજ આપણે જે બીડમાં સંકલ્પ કર્યા હતા ને એ સ્વામી બધાએ જાણીને ગયા છે. પછી સચ્ચિદાનંદ સ્વામી આવ્યા ત્યારે મહારાજે કહ્યું, તો તમે ક્યાં ગયા હતા? તો સચ્ચિદાનંદ સ્વામી કે, મહારાજ કાલને દિવસે આપે દ્રષ્ટિએ જોયા જે વૃક્ષ, તે સર્વેને વર્તમાન ધરાવીને ધામમાં મોકલ્યા. મહારાજ તમારા દર્શન તો એને થઈ ગયા,
પણ વર્તમાન તો સાધુ ધરાવે ને, સત્સંગી તો સાધુ કરે ને, કંઠીનો અધિકાર સાધુનો છો. હા, મહારાજ શ્રી મંત્ર આપે એ મહારાજ આજ્ઞા કરી છે, બાકી કંઠી સંતોના હાથે જ. અહીંયા તો એટલો ઇતિહાસ છે કે રામ પ્રતાપભાઈને, ઈચ્છારામભાઈને પણ કંઠી મુક્તાનંદ સ્વામીએ બાંધી. મહારાજે કીધું કે ભાઈ સત્સંગી તમારે થવું પડશે પહેલાં, એ રહેવું હોય તો કંઠી એમના હાથે બંધાવી સ્વયં મહારાજે. એટલે મહારાજ સ્વામી કહે છે કે આવું થયું મહારાજ, એટલે બધાને વર્તમાન ધરાવીને ડાયરેક્ટ ધામમાં જ મોકલી દીધા. કોઈ જન્મ બનમ કાંઈ વાયા કશું નહીં, જાડવા સીધા અક્ષરધામમાં. નસીબદાર કહેવાય ને, આવા જાડવા તો આપણા કરતા ભાગશાળી. આપણે માટલે નાવું પડે ને કંઈ નહીં લો. આમ તો એને બિચારાએ સહન તો ઘણું કર્યું હોય ને, એ બીડમાં ઉનાળો ને શિયાળો ને ચોમાહું કાઢ્યું હોય, કેટલી ભેં હોય, શિંગડા માર્યા હોય, સહન તો કર્યા હોય ને. તો આવી સચ્ચિદાનંદ સ્વામીની વાત, સ્વામી આવા જીવના આમ કલ્યાણ કરતા. ભલે ભણેલાનો તો આગળ કીધું ને કે ભાઈ એણે તો કાળા અક્ષર કુવાળે માર્યા, એ હું વેદ બોલશે. અને ત્યારે મહારાજ કે એ જ વેદ બોલે, એ બોલે ને એ પ્રમાણે થાય, કારણ કે એને અમારી મૂર્તિ રોમે રોમમાં ધારી છે. એ કરે એમ થાય, એ કેમ અમારે કરવું પડે. મહારાજ પણ એને વશ હતા. આમ ઘણી બધી મહાપુરુષદાસ સ્વામીની એમના ચરિત્રમાં પણ આ કથાઓ આવી આવે છે કે કોઈ હરિભગતને ગામડામાં સ્વામી એને મંદિર કરવું હોય છે અને એમાં પાટડાની જરૂર, ને એ ઝાડવા જોવા ગયા અને પછી કીધું કે ભાઈ આનો પાટડા કરવા છે ને સરસ મંદિરના મોભ બનાવવા છે, આ ઝાડ દિયો. એટલે ઝાડ તો દઈએ ને તમે અમને શું દિયો, ત્યારે કે તમારે જોઈએ એ દઈએ, ત્યારે કે દીકરા નથી. સ્વામી કે આ ઝાડને જ મોકલી દઈએ, બીજું હું. ન્યા જ વર્તમાન ધરાવીને કીધે ભાઈ આનો દીકરો થા, જા સત્સંગી થા જેવો, એમ કરીને કંઠી બાંધી દીધી, વર્તમાન ધરાવી દીધા ને ઝાડ હુકાઈ ગયું, કાપીને પાટડો બનાવ્યો. અહીંયા નાવલીની બાજુમાં આપણે ખાંધલી, મેં તો એ ભાઈને જોયા છે. એના બે ચાર ભાઈઓ છે અમેરિકામાં, હસમુખભાઈ ને એના ભાઈ બીજા, એ લીમડાવાળા જ કહેવાય એને, હજી એ લીમડાવાળા તરીકે જ ઓળખાય છે. એની ઈ છે હજુ જ્ઞાન જીવન સ્વામી વિરસદવાળા, એ મંદિર ત્યાં કંઈક કરવાના કામ હતા અને એને એ વખતે એ ઝાડની જરૂર પડી. તો કે ફલાણા ભાઈની વાડીએ, એના બાપુનું નામ મને આવડતું તો ભૂલી ગયો છું, પણ એમની વાડીએ લીમડા હારા છે. બોલાવ્યા એને કે ભાઈ લીમડા જોઈએ છે, મંદિરનું કામ છે તો લીમડા તો દઈએ, પણ સ્વામી અમે ગ્રસ્ત છીએ, અમારી કંઈક મનોકામના ઈચ્છાઓ હોય. સ્વામી કે કયો તારે, તો કે આ જો ને ઉંમર થવા આવી કે આ સંતાન એક કંઈ નથી, પછી ગઢબણમાં કંઈક લાકડી જોઈએ ને. તારે સ્વામી કે જેટલા લીમડા દો ને એટલા દીકરા દઉં, કે ચાર લીમડા દીધા, તો ચાર દીકરાઓ છે. પણ કે હા ચાર, અને ચારે લીમડાવાળા તરીકે ઓળખાય છે આજે પણ. બહુ સુખી કર્યા, ઈ જીવને એની ઘેરે મોકલ્યા. ચાલ ઈ જીવે છે હજી. એક ભગત ધામમાં ગયા, ન્યૂજર્સી જે હતા ને એ ધામમાં ગયા. તો કહેવાનો અર્થ, આવી રીતના સંતો કરે ભાઈ, ઐશ્વર્ય ભગવાનનું એવું મૂક્યું છે ને મહારાજે, તેની ઈચ્છાઓ પૂરી કરે. એક ચરિત્ર અદ્ભુત છે પણ વાંચું છું એ પહેલાં. પછી કોઈક દિવસ શ્રી ગઢડામાં પીપળાવાળીએ સચ્ચિદાનંદ સ્વામીએ વંતાકડી કરી હતી. એ જે બીડ હતું ને એ ખેડ્યું, જાડવાનું વર્તમાન ધરાવ્યા, અક્ષરધામમાં મોકલી દીધા ને પછી સાફ કર્યું, ખેતર થઈ ગયું ફર્સ્ટ ક્લાસ, કંઈક વાવવું તો પડે ને. સ્વામીએ શું કર્યું, વંતાકડી એટલે રીંગણી, રીંગણી વાવી. તે વ્રંતાક બહુ હારા થયા. એ જોઈને સચ્ચિદાનંદ સ્વામીના મનમાં એમ સંકલ્પ થયો છે, વ્રંતાક બહુ થયા છે, આ સચ્ચિદા આ કથા આ લોયામાં કથા બની ગયા પછીની છો, પહેલાં નહીં માનવાની. કારણ કે શ્રીજી મહારાજે શાકોત્સવ સૌ પ્રથમવાર લોયામાં કરેલો છે, આપણા સંતોએ લખ્યું છે. ત્યાર પછી તો એક કથા ગોંડલની પણ આવે છે, ન્યાય મહારાજે શાક વઘાર્યું હતું, પણ એ બધી પછીની કથા છે. પણ પ્રથમવાર શાકોત્સવની શરૂઆત થઈ હતી લોયાથી,
પછી આ બધું ખેતર ખેડ્યું, પછી સ્વામીએ રીંગણા વાયવાન હારા બહુ થયાન. સ્વામીને સંકલ્પ થયો કે વૃંતાક બહુ સારા થયા છે, તે મહારાજ શાક કરીને સર્વે સાધુન જમાડે તો ઠીક. ત્યારે તે સંકલ્પ પુરુષાકાર મૂર્તિમાન થઈને શ્રીજી મહારાજની પાસે આવ્યો, માણસ જેવો, હાથ પગ મોઢું આંખ ચાલતો સંકલ્પ મહારાજ પાસે આવ્યો. તે સમયે મહારાજ દાદા ખચરના ઉગમણા બારના ઓરડાની ઓસરીમાં ગાદિતક્ય સહિત ઢોલિયો તે ઉપર વિરાજમાન ને પોતાની આગળ સાધુ હરિજનની સભા ભરાઈને બેઠી ને ઉતરાદા બારના ઓરડાની ઓસરીએ બાયોની સભા ભરાઈને બેઠી હતી, ત્યાં તે સંકલ્પ બાયોને સમીપે થઈને ચાલ્યો, બાયોની નજીક થઈને ચાલ્યો. ત્યારે પેલી બાયો એમ બોલ્યા, જે આ બાયોને સમીપે આવે છે તે બાયોને ઉપવાસ પાડશે, આને કંઈ શરમય નહીં આવતી હોય, કંઈ નજીકથી આલે છે, આટલી મર્યાદાનું ભાન નથી, અહીં મહારાજ બિરાજે, સંતો બિરાજે. તે બાયોએ ઠપકો દીધો, અય હું દોડો આવે છે અહીંયા, અમુકો તો આખા બોલા હોય ને એ કહી દે, જોતોય નથી. ત્યારે તે સંકલ્પ બોલ્યો, હું ઉપવાસ પાડું એવો નથી, હું તો સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ છું, એમ કહીને મહારાજ પાસે જે આ અમુક ખોપડીમાં ઉતરે ને એવી વાતો છે, પણ આ બસ સત્ય વાસ્તવિક બધા ચરિત્રો છે. હું સ્વામીનો સંકલ્પ છું એમ કહીને મહારાજ પાસે જઈને પગે લાગીને કીધું, હો સંકલ્પે મને સચ્ચિદાનંદ સ્વામીએ મોકલો છે ને એમ કહ્યું છે, જે વૃંતાક બહુ સારા થયા તે મહારાજ સર્વે સાધુને શાક કરીને જમાડે તો સારું. ત્યારે મહારાજ બોલ્યા, જે સર્વે સારું વૃંતાકનું શાક કરીએ તેમાં નાખવાનું ઘી જોઈએ, ક્યાંથી લાવીએ, રીંગણા તો સ્વામીએ દીધા પણ ઘી વગર શાક થાય નહીં. એ સાંભળીને બહેનોની સભામાં જીવુબા બોલ્યા, જે કેટલું ઘી જોઈએ, કયો ને તમે કેટલું જોઈએ તમારે. ત્યારે મહારાજ બોલ્યા, 18 થી 19 મણ જોઈએ. કેટલું થયું 18 મણ? ગણો તો કેટલું થયું, 3 હોન 60 કિલો. હે, રોજ 1 કિલો એ ખાઈ તો વરા કાઢ નાખીએ, એટલે આટલું ઘી જોઈએ. ત્યારે જીવબા કહે, મારે સાધુની રસોઈ દેવી છે, કબૂલ. ત્યારે લાડુબા બોલ્યા, જે મારે પણ સાધુની રસોઈ દેવી છે. બે બહેનો કે આપણે બે અડધી અડધી. ત્યારે મહારાજ બોલ્યા, જે બહુ સારું, લ્યો ત્યારે રસોઈની સામાન ગાડામાં ભરીને લક્ષ્મી વાડીએ પહોંચાડો, અમે પણ ત્યાં વાડીએ જાશું. એમ કહીને સંકલ્પને મહારાજે કીધું, તું સચ્ચિદાનંદ સ્વામી જઈને એમ કહેજે, વૃંતાકના ગાડા ભરીને લક્ષ્મીવાડીએ પહોંચાડો, ત્યારે મહારાજ શાક કરશે. પછી એમ કહીને મહારાજ તૈયાર થઈને લક્ષ્મીવાડીએ પધાર્યા. ત્યાં જઈને નિત્યાનંદ સ્વામીને મહારાજે કહ્યું, તમે લાડુની રસોઈ કરાવો ને અમે શાક કરશું, શાક અમારા તરફથી, લાડવા તમારા તરફથી, અને દોઢી રસોઈ કરાવજો, લાડવા ખૂટવા ન જોઈએ. સ્વામીએ જેટલા જણા હતા ને સંતો ભક્તો હતા ને એ પ્રમાણે એના કરતા 50% વધારે કરી નાખ્યા, લાડવાના ઢગલા કરી દીધા. એવી રીતે રસોઈ કરાવી સાધુની પંક્તિ કરાવીને મહારાજ નિત્યાનંદ સ્વામી પ્રત્યે એમ બોલ્યા, જે અમે શાક પીરશું ને તમે લાડવા, આપણું શાક ને તમારા લાડવા, જેને જે બનાવ્યું એ પીરશે, એ જેમ પીરસવું એ છૂટી, હા પણ લાડવા વધવા ન જોઈએ. એમ કહીને મહારાજ શાક પીરસતા હતા અને નિત્યાનંદ સ્વામી લાડુ પીરસતા હતા, અને શાક તો સર્વે વારંવાર લેતા હતા અને લાડુ તો બહુ નહોતા લેતા, એટલા દોઢા બનાવડાવ્યા ને લાડુ પડ્યા રહ્યા. તે જોઈને નિત્યાનંદ સ્વામી મહારાજ પ્રત્યે એમ બોલ્યા, લાડુ તો કોઈ લેતું જ નથી ને શાક જ સર્વે લીધા કરે છે. ત્યારે મહારાજે લાડુ પીરસવા માંડ્યા, તે સર્વે ખૂટાડી દીધા, સ્વામી લાવો લાવો હું ન ખૂટે, એક હાથમાં 4 4 લઈનો મેંડા દેવા મેંડા દેવા, ને ખાવા વાળા એવા હો આપણી જેમ નહીં, આપણે તો ટાકો પેલા ભરાવીને રૂમાલ મૂકવો પડે પછી જે તમે. અને હા એવું નથી, અત્યારે કંઈ એમ કંઈ હાવ એટલો બધો કળિયુગ નથી આવ્યો, સત્યુગ છે હજુ, અને મહારાજનું પ્રગટપણું છે. લો એક એક ચોકી ભરીને જલેબી ખાઈ જાય, ચોકી ભરી નાખે ઘારીઓ ખાઈ જાય, એ અનુપ્રવેશ કહેવાય મહારાજનો, તો જમી જાય. તો પછી સાંજે સાંજ પડી, આ તો બધું બપોરે પતી ગયું, બધું ખાવાનું લાડવા એટલા જમાડ્યા, શાક એટલું જમાડ્યું. પછી સાંજે ભાસ્કરાનંદ સ્વામી કહે મહારાજ પાસે આવીને કે મહારાજ ભૂખ લાગી છે,
મહારાજ કે બપોરે તો તમે જેટલું દીધું એટલું ખાઈ ગયો, પણ હવે ભૂખ લાગી એને કોણે ભોગાય, હવે ભૂખ આવી તો આવી, હવે એ તો નેચરલી છે ને મહારાજ, ભૂખ લાગી. મહારાજ કે લાડુબા, એ લાડુબા સાધુ તો ભૂખ્યા થયા છે, તે ખીચડી કરો. પછી લાડુબા કહે, મહારાજ સવારમાં વહેલી રસોઈ કરાવશો, હવે રાત મોડી થઈ ગઈ છે. ત્યારે મહારાજ કે સવાર સુધી નહીં રહેવાય, સાધુ ભૂખ્યા થયા છે. અને સાધુને ભૂખ લાગે ને એટલે મને ભૂખ લાગે, આમાં નથી લખ્યું પણ હું કહું છું. હા, સવાર સુધી રહેવાય નહીં. તે સમયે તરત ગામ કુંડળથી રાયબામાં મોતૈયા લાડુના પટારા ભરીને ગાડા ઉપર ચડાવીને લઈને ત્યાં આવતા હતા. એ જોઈને મહારાજ બોલ્યા, જે રાયબાઈ આ શું લઈને આવ્યા છો? ત્યારે તેમણે કહ્યું, જે 500 સાધુને જમાડવા સારું લાડુ લાવી છું અને 500 લાડુ દરબારમાં આપવા સારું અધિક લાવી છું. લે આ સંકલ્પ પૂર્તિ. આ બધાય છે ને, આ વાયરલેસ કનેક્શન બધાય કોન્ટેક હોય છે, આ વાઈફાઈની જરૂર નહીં આમાં. બધાને ક્યાં કોને હું ક્યાં જરૂર છે, ભક્તોને ખબર પડી જાય, ભક્તોને હું જરૂર છે, મહારાજને ખબર પડી જાય. જો અને ભૂખ ત્યારે જ ઉપડી છે ને, ખબર છે કે આ લાડવાના ગાડા આવે છે, એમને કાંઈ ભૂખ લાગે આટલું ખાધા પછી. પણ કે રાયબામાંને એમ થાય કે ના ના સાધુ જમ્યા, સાધુને ભૂખ ઉપડી, સાધુને એમ થાય કે ભાઈ મહારાજ અમે જમીએ તો મહારાજ જમે, એક સંત જમીએ જેમાં શ્યામ જેમાં સૌ દેવતા. આ બધા અંદરો અંદર કનેક્શન હોય હો બધા. બાકી આમ પછી તો માં રાયબામાંનો પ્રેમ બહુ હતો. એકવાર મહારાજ કુંડળ ગયા હતા ને, એક નાની વાત, રાયબામાં છે ને માચા ખાચરના બેન થતા અને રામાનંદ સ્વામીના શિષ્ય હતા એ વખત, બહુ જૂના ઉંમરવાળા હતા. મહારાજ કુંડળ ગયા, સંતો ભક્તોનું મોટું એ સમૂહ લઈને. અને પછી રાયબામાંને ખબર પડી હતી પહેલેથી જ કે મહારાજ આવે છે, તેને તો બ્રાહ્મણો બોલાવીને રસોઈ બસોઈ બધી ફર્સ્ટ ક્લાસ પાકી તૈયાર, આમ 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 પથ્થર મૂકે ને પીરસવાની તૈયારી ત્યાં હતી. અને મહારાજ આવ્યા ને ભાઈ સામૈયા કર્યા ને વરઘોડા કાઢ્યા ને મહારાજને પધરાવ્યા ને પાસ્તે ગાસ્તે બધી પૂજા કરી. પછી રાયબામાં કે કરજો પંક્તિ, કથા પછી પહેલા પંક્તિ કરજો પંક્તિ. મહારાજ કે રાયબામાં પહેલા મારી વાત સાંભળો, શું પંક્તિમાં શું શું બનાવ્યું છે? અરે મહારાજ શું બનાવ્યું, અહીંયા આવો પછી કંઈ જેવું તેવું હોય, લાડવા છે, બરફી છે, સમજ્યા, પકવાનો છે, બધા ફરસાણો છે, બધું બધું પાકે પાય છે. તો પછી સાંભળી લો રાયબામાં, અમારા સાધુને રસકસના નિયમ છે, એ ખાટું ખારું ગળું ચીકણું હા આવું કંઈ ખાતા નથી, રસકસના નિયમ છે. એટલે ઠીક છે, કંઈ ખીચડી બીચડી છે ઠીક, નહીતર તો અત્યારે તો ઉપવાસ, હવે અત્યારે હોઈ જાય, હવે સવારે કાલ પારણા કરશે. રાયબામાં કે તમારે રસકસના નિયમ હોય તો અમને અંજળના નિયમ આજથી લ્યો. તારે છોકરાને કીધું, ખબરદાર મોઢામાં કોળીઓ મૂકો છે. તો રાયબામાંનું આમ જોર ભાર પડતો, હા કહી દેતા ધમકાઈને બધાને, હા મહારાજ ના ખાય, મહારાજના સંતો ના ખાય તો આ કોળીઓ ગળા નીચે ઉતરે નહીં, અમારે અંજળના નિયમ. તારે જ્યાં સુધી સાધુના રસકસના નિયમ આવશે ત્યાં સુધી અમારા અંજળના નિયમ ચાલશે, નહીં લેવાનું. બા એવું ન હોય, આ તો સંતોને નિયમ હોય જ, તો અમારે હોય, એમને હોય તો અમારે ન હોય. અને ત્યારે મહારાજે પછી બહુ બાનો આગ્રહ હતો એટલે મહારાજે તે દિવસે કીધું કે સંતો આજથી તમારા રસકસના નિયમ પૂરા જાઓ, બેસી જાઓ પંક્તિમાં. રાયબામાં કે પંક્તિમાં તો બેસી જાય બાંધો નહીં, પણ એક વાત સાંભળી લો, અહીં કુંડળમાં આવીને આ બધું નહીં કરવાનું, એ બધું ગઢડા કરવું હોય, વડતાલ કરવું હોય, જ્યાં કરવું એ કરવાનું, કુંડળમાં આવો એટલે કોઈ સાધુનો નિયમ નહીં. અહીંયા તો બધું હાલશે, અહીં તો છે ને ખરઘમ ખરઘમ તપેલા ચડશે ને એ પાણી ઉકળશે ને અને બધાએ મિષ્ટાનને ફરસાણ થાય અને અહીં સંતો બધાએ જમશે. અત્યારથી આ તમને કહી દીધું, આ પાકું રાખજો, કુંડળમાં આવો એટલે કાંઈ નહીં, અહીં સંતોને જમવાનું જ હશે. પ્રેમી હતા, બહુ જ પ્રેમી હતા, બહુ પ્રેમી. તો રાયબામાં તો પટારા ભરીને લાડવા લાવ્યા ને પછી મહારાજ તે દિવસે સંતની પંક્તિમાં એકુક હાથમાં ચાર ચાર લાડવા લઈને ફેરવે અને ગણતરીના લાડુ આવ્યા હતા જે બીજા દરબારમાં એ પ્રમાણે ફેરવી દીધા તો 1000 લાડુ વધ્યા. કેટલા સંતોને જમાડ્યા છે બોલો,
ને બીજે દિવસે ફેર રસોઈ કરાવીને મહારાજ પાસે પંક્તિ કરાવીને પેલા હજાર બીધા હતા એ પીરસાવી દીધા પટારા સાફ. સંતને જમાડ્યા અને જમતા તાપ ન લાગે તે પાછા મહારાજ પીરશે. ઉનાળાનો સમય છે ને બરાબર ઉપર પેલું મોદિયું નાખેલું સમજ્યા, બાંધેલું સંતોને પેલી તડકો ન લાગે ને, મોદિયું બાંધ્યું હતું. તે મોદિયુંને દેવે દર્શન કરવા સારું છોડી નાખ્યું. આકાશમાં દેવતા આવી ગયા મહારાજની પીરસણ લીલા જોવા, અને કંઈક કણિકો નીચે પડ્યો હોય તો લેવા. પ્રસાદનો મહિમા છે. તે દેવ આવ્યા અને દેવતાના વિમાને કરીને આકાશ છવાઈ ગયું. તેણે કરીને સંતની પંક્તિ ઉપર જે તડકો પડતો હતો ને એ છાયા થઈ ગઈ. મોદિયું તો વહી ગયું પણ વિમાન એટલા બધા છવાઈ ગયા કે બધી છાયા થઈ ગઈ. એવો ચમત્કાર નિત્ય મહારાજ કરતા. અને એક સચ્ચિદાનંદ સ્વામીની કથા એ લખી છે, વાંચું છું. કોઈક સમયે મહારાજ આગળ કથા વંચાવતી હતી, તેમાં એક વાર્તા આવી જે દુર્વાસા ઋષિ સર્વે ગોપીઓના થાળ જમી ગયા. તે સાંભળીને જીવો ખાચર એમ બોલ્યા, ભણે દુર્વાસા તે કહેવાય છે તે બધી ગોપીઓના થાળ જમી ગયા. ત્યારે મહારાજ બોલ્યા, કોઈક દિવસ તમને દુર્વાસા દેખાડીશું, જમતા દેખાડીશું દુર્વાસા. પછી કોઈક દિવસ મહારાજ વિરાજમાન હતા અને સભા ભરીને બેઠી હતી, ત્યાં જીવો ખાચર આવીને પગે લાગીને એમ બોલ્યા, જે મારે સાધુને બે રસોઈ દેવીશ. સંતો કઈ બે પાંચ નહોતા, હા 500 સાધુ દાદા ખાચરના દરબારગઢમાં રહેતા હતા. તો જીવા ખાચર કે બે રસોઈ અકારે દેવીશ મારે. અને ત્યારે તે સારું જલેબી મોતિયાનો સામાન કરાવ્યો છે, તે તમે આજ્ઞા કરો તે દિવસ રસોઈ કરાવીએ, એટલે સંતોને જમાડીએ. ત્યારે મહારાજ એમ બોલ્યા, જે એ રસોઈનો સામાન આ મોટા ભાઈને ત્યાં લઈને દેખાડો. કયા મોટા ભાઈ? સચ્ચિદાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ દાજીભાઈ હતું. મોડા અલૈયાના હતા. અલૈયા પાછે મોડા ગામ છે, હાલાર પ્રદેશમાં શેખપાટની બાજુમાં. તો એ મોડાના દાજીભાઈ અને એનું બીજું નામ મોટાભાઈ હતું. ગ્રસ્થાશ્રમમાં હતા ત્યારે જ પહેલી વાર મહારાજના દર્શન કર્યા ને, ગઢડામાં આવ્યા હતા પહેલી વાર દર્શન. ત્યારથી એમનું મન મહારાજમાં હેરાઈ ગયું. એટલો પ્રેમ ઉદય થયો, એવો પ્રેમ થયો. પછી માત પિતા એને ઘેરે તો લઈ ગયા, પણ ઘેરે એને ગમ્યું નહીં. બે માત પિતાને કીધું કે મને મહારાજ પાસે મૂકી જાઓ, મને મહારાજ પાસે મૂકી જાઓ, મારે અહીં નથી રહેવું, હવે સંસારમાં મારે સાધુ થઈ જવું છે. મા બાપ માન્યા નહીં, બહુ હટપકડી, પણ મહારાજ મા બાપ ન માન્યા. એવી કથા લખાણી કે એક વખત ઘરમાં જઈ અને કોચ ને કોદાળો ને જે કંઈ ત્રિકમને બધું લઈ અને ઘરમાં કૂવો ખોદવા માંડ્યા. ઘરના ઓરડામાં ખોદવા માંડ્યા કૂવો. એની માં કે, દીકરા આ શું કરે? તે કૂવો ખોદું છું કે અહીં ઘરમાં? તો કે હા, આ તારો જુવાન જોત જેવો દીકરો જીવતો હોય ને માં ઠેઠ ભાગોળે પાણી ભરવા જાય તે બનતું છે કોઈ દાડો? ના સમજાય, કઈ વાંધો નહીં, સમજાઈ જાય. ના સમજાય, આ જુવાન જેવો દીકરો તારા ઘરમાં હોય ને મારી માં બહાર પાણી ભરવા જાય એ તે કોઈ દી બનતું છે? અરે અહીં નહીં કૂવો ખોદો, અહીંયા તને પાણી દો. ત્યારે એના બાપાને બોલાવ્યા કે આ ગાંડો થઈ ગયો છે, આને કંઈક વાડીએ મૂકી આવો. બે ચાર વડીલો ભેગા થઈને વાડીએ મૂકી આવ્યા. ખેતી અંબાળજે, અહીં બધું ભાથું આવી જશે. ત્યારે કીધું કે હારું સ્વામીને એટલું તો આનંદ થયો કે હારું ઘરમાંથી તો છૂટ્યા, પણ હજી વાડીએથી છૂટવું છે. તે શું કર્યું ખબર? પેલા બાજરીને જુવારના ડુંડા હોય ને એ ડુંડા કાપી કાપીને દાણા કાઢી કાઢીને બોકડાવા માંડ્યા. બીજું કંઈ ખાવાનું જ નહીં, ભાથું ભાથું કંઈ નહીં, બધું નાખી દે કૂતરાઓને બીજાને ત્રીજાને, પણ એ ખાય નકરા દાણા, કાચા દાણા બાજરીના જુવારના, આમ આમ કાઢી કાઢીને બોકડાવા માંડે, આમ ખોબા ભરી ભરીને મૂઠા ભરી ભરીને ખાય. તે થોડાક દિવસમાં પોણું ખેતર સાફ કરી નાખ્યું. તરીબલી થયા આને કરી ખરી કે આખું ભર આ તો આ એકલો ખાઈ જાય તો અમે હું ભૂખ્યા મરશું. ઘરમાં પૂર દો, ઘરમાં પૂર દો, આ તો બરાબર નો હવે પાગલ થયો છે, આનું કઈ નક્કી નહીં. તે ઘરમાં પૂર દો, લોઢાની હાકળે બાંધાય એમ લખ્યું છે. એક દી બે દિન ત્રણ દી ભૂખ્યા તરસ્યા ને એમ કહેવાય છે. મહારાજમાં મન હેરાયું હતું, અખંડ મહારાજનું ભજન ચાલતું હતું. એક દિવસ રાત્રે મહારાજે પ્રકાશ પ્રકાશના પુંજમાં દર્શન દીધા અને હાકડના બંધન તોડી નાખ્યા અને પછી કીધું, બોલો દાજીભાઈ
શી ઈચ્છા છે મહારાજ? આ તો તમે બાહ્ય બંધન કાપ્યા, હવે તો ભાવના બંધન કાપો. ભલે તારે. અને પછી ત્યાંથી મહારાજ સાથે લઈ ગયા એના માતા પિતાને સમજાવીને કે હવે આને રજા છૂટો કરો. અને પછી ત્યાં ગઢડે લઈ જઈ અને દીક્ષા ધારણ આપી. વચ્ચે એક કથા એવી છે કે એને ડાયરેક્ટ માળિયા, હાટીના માળિયા, આપણે ઠક્કરને ત્યાં, શું નામ હતું એ ઠક્કરનું નામ, હાટીના માળિયા, સોરી, ઓલા કયું માળિયા ગામના મહારાજે લીલા કરી હતી, પેલું મનુષ્ય ચરિત્ર કરેલું, જે ઠક્કર નહીં પણ બીજા ઠક્કર છે, એને ત્યાં મોકલા હતા કે ત્યાંની ખેતીની વાત કામ સંભાળો. તે ત્યાં રીંગણી વાવી હતી ને તો કાચા રીંગણા ખાઈ ગયા, ચાલુ કરી દીધું રીંગણા. મહારાજના વિયોગમાં કાંઈ ભાન જ ન રહે, તે રીંગણા તોડી તોડીને માટે ખાવા, રીંગણી સાફ કરી નાખી. તે પેલા ઠક્કરે મહારાજને કાગળ લખીને હાથમાં દીધો, લો મહારાજને દેજો આ, અને ઉપડવાથી હવે રવાના થાવ. મહારાજ પાસે ગઢડે આવ્યા. મહારાજે કાગળ વાંચ્યો કે આ પહેલાંની રીંગણી સાફ કરી નાખ્યા ને, તો સારું હવે આપણે ક્યાંય જવું નથી. મહારાજે પછી એને ભાગવતી દીક્ષા આપીને સચ્ચિદાનંદ સ્વામી નામ પાડ્યું. મોટા ભાઈમાંથી સચ્ચિદાનંદ સ્વામી કર્યા. પછી સતચિત્તને આનંદ સ્વરૂપ ભગવાનમાં મસ્ત એવા હતા ને. માયા સત્ય છે પણ ચૈતન્ય નથી, જીવ ચૈતન્ય છે પણ આનંદ સ્વરૂપ નથી. અને ભગવાન તો સત્ય છે, ચૈતન્ય છે અને આનંદ સ્વરૂપ પણ છે. આત્માને પોતાનો આનંદ નથી, ભગવાનનો આપેલો છે. માયામાં તો આનંદ હોય જ ક્યાંથી, એ તો જડ જ છે. અને ચૈતન્ય દેખાય છે એ તો ભગવાનની, શું કહેવાય, ભગવાનના સંબંધે કરીને છે, બાકી પોતે તો જડ જ છે. તો એવું જડ એટલે કહે છે સત્ય, ચિત્ત અને આનંદ, એવા સચ્ચિદાનંદ એવું નામ ભગવાને. કેવું ઊંચું ભગવાનનું! ભાગવતમાં પહેલામાં પહેલો શ્લોક છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપસ્ત્રય વિનાશાય. પછી શું છે, શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. તો એ સચ્ચિદાનંદ સ્વામી એવું દિવ્ય નામ ધારણ કર્યું. અને પછી સચ્ચિદાનંદ સ્વામીને તો એટલા બધા પરચા છે, પણ આ એક પરચો અહીંયા અધૂરો છે, એ પૂરો કરવું પહેલાં, પછી બીજા. તે જીવા ખાચરને કીધું કે આ મોટા ભાઈને જે રસોઈ તમે બે તૈયાર સામાન જલેબી મોતિયાનો કર્યો છે ને, આ મોટા ભાઈને લઈ જાઓ ને બતાવો. ત્યારે મહારાજ એમ બોલ્યા, એ રસોઈનો સામાન આ મોટા ભાઈને ત્યાં લઈ જઈને દેખાડો ને એ સામાન ઉપર બેસાડી એમને કોરડ કરાવજો. શું કરાવજો? સામાન ઉપર બતાવીને ત્યાં બેહાડજો ને એ સામાનમાંથી આને કોરડ કરાવજો. કોરડ એટલે શું ખબર છે? બ્રેકફાસ્ટ, નાસ્તો. ખાલી એમાંથી નાસ્તો જ કરાવજો, સંપૂર્ણ નહીં જમાડતા, ખાલી નાસ્તો કરાવજો એમાંથી. પછી મોટા ભાઈ જે સચ્ચિદાનંદ સ્વામી, તેમણે લઈ જઈને સામાન દેખાડ્યો અને કોરડ કરવા બેસાડ્યા, તે સર્વે સામાનની કોરડ કરી ગયા. જલેબી લાડવાનો જેટલો સામાન હતો ને બધો ઉપાડ લીધો. તે જોઈને જીવો ખાચર મહારાજ પાસે આવીને એમ બોલ્યા, જે મહારાજ, આ મોટા ભાઈ તો દુર્વાસાનાય મોટા ભાઈ છે. તમે એમ કીધું કે એક દી દુર્વાસાને અમે દેખાડીશું, આ તો દુર્વાસા નહીં, આ એના મોટા ભાઈને તમે દેખાડ્યા. દુર્વાસા તો પાકી રસોઈ જમી ગયા હતા, થાળ આટલા એટલા નાના નાના, અને આ તો કેટલા સાધુનું એકલા ખાઈ ગયા. જે એક હારે બે રસોઈ જમી ગયા એમ કહીને પછી જીવો ખાચરે બીજી રસોઈ કરાવીને સાધુને જમાડ્યા. હવે મોટા ભાઈને રજા દો, બીજાનો વારો આવવા દો. આમ સ્વામીએ પરચો કર્યો. લ્યો સ્વામી, એટલે કહેવાનો અર્થ છે કે સ્વામી મહારાજને આ એકતા છે મહારાજની, સ્વામીની, સ્વામીના એટલા બધા પરચા લખાણા છે હરિચરિત્રામૃત સાગરમાં, હરિલીલા અમૃતમાં અને ભક્ત ચિંતામણીમાં અને ઘણા બધા લીલા ચરિત્રના ગ્રંથોમાં સચ્ચિદાનંદ સ્વામી વિશે બહુ લખાયું છે. એકવાર તો તમને ખબર છે સચ્ચિદાનંદ સ્વામીની તાકાત કેવી હતી, મહારાજને પ્રતાપે. એકવાર છે ને પીઠોવડી, આ બધું પ્રેમના કારણે, અતિશય પ્રેમના કારણે, ભગવાનમાં એટલો બધો પ્રેમ હતો ને, પીઠોવડીના હરિભક્તો ભગાને, મૂળાભાઈને, પેલા રૂડાભાઈને, માયાભાઈને, આ બધાય હરિભક્તો મહારાજને રસોઈ અલા લાકડાના ગાડા ભરીને આવ્યા.
પછી ઊભા રાખ્યા ને પછી મહારાજના દર્શન કર્યા ને મહારાજે ભેટ્યા બધાને અને મહારાજ બોલ્યા, રાજી થયા, ચરણારવિંદ છાતીમાં દીધા, હા ચંદન ચર્ચ્યું હરિભક્તોને, અને બહુ રાજીપો દર્શાવ્યો, બહુ રાજીપો દર્શાવ્યો. મહારાજ એમ બોલ્યા કે આજ તમે લાકડા લાવ્યા ને, લાકડા નહીં, મારા માટે હોનાના દાગીના લાવ્યા છો. કેમ કે હમણાં ઘણા દિવસથી લાકડાની તંગી હતી, ઠંડી પડતી હોય, સાધુને તપાવવા હોય, રસોઈ બનાવવી હોય, લાકડાની ખૂબ જરૂર પડે, અને હમણાં લાકડા ઓછા હતા ને તમે આ ગાડા ભરીને લાવ્યા, માટે તમે તો આજ લાકડાની હોનું લાવ્યા છો, હોનું. અને મહારાજે રાજીપો દર્શાવ્યો. તે બરાબર કીધું કે હવે ઉતારા કરો. અને હરિભક્તો જ્યાં જતા હતા ને, સચિદાનંદ સ્વામી રસ્તામાં ભેગા થઈ ગયા. એને ખબર પડી ગઈ આટલો બધો રાજીપો હરિભક્તોને મહારાજે આપ્યો. તે સ્વામીએ ઊભા રાખ્યા, ઊભા રહ્યો હતો. બોલો સ્વામી, પગે લઈ ગયા, દંડવત કર્યા. પછી કે સ્વામી, કે ભક્તો, આટલા બધા મહારાજ તમારા ઉપર રાજી થયા, તમને કંઈ થતું નથી કે? હરિભક્તો, થતું નથી એટલે કે તમને કંઈ થતું નથી કે? તો કે મહારાજ રાજી થયા શું થાય બીજું? તારે કે મારી ઉપર ખાલી હું આમ આવતો હોય ને મહારાજ બેઠા હોય ને ખાલી એટલું કે ને કે આવ સચિદાનંદ તો આકાશ પાતાળ એક કરી નાખું. અને તમને છાતીએ ચરણ દીધા, ભેટ્યા, તો તમને કંઈ થતું નથી? ત્યારે પેલા હરિભક્તોને ખબર પડી કે આ હા હા, મહારાજનો આટલો બધો મહિમા છે, મહિમા વધી ગયો ભાવ ભાવ. સ્વામી કે એક વાર કે ને મહારાજ આવ સચિદાનંદ તો આકાશ પાતાળ એક કરી નાખું કે એકલા ઠેકડા મારું કે? અને તમે આમ સુનમુન સુનમુન કાંઈ લઈ જાઓ છો? વિચારો, આટલો બધો સ્વામીને પ્રેમ હતો, શક્તિ એવી હતી, તાકાત એવી હતી. તૂટ્યું આવ્યું હતું, તૂટ્યું તૂટ્યું નહીં, ઇન્ફ્લુએન્ઝા એક નામનો એક રોગ છે, એ તૂટ્યું છે ને. સ્વામી પાસે આવીને કે સાધુ, આજ તારા દેહમાં ઘૂસી અને તારા પ્રાણ લઉં, આજ તારા શરીરમાં ઘૂસી, કાયામાં ઘૂસી અને તારા પ્રાણ લઉં કે? સચિદાનંદ કે આય તાર લે, કોણ કોના પ્રાણ લે છે? જેવું એમ કરીને સીધું તૂટ્યું, ઘૂસ્યું સ્વામીના શરીરમાં, એ રોગ કહેવાય એક પ્રકારનો, એ ઘૂસ્યું અંદર. સ્વામીએ બધી નાળીઓ ખેંચી લીધી અને જઠાગ્નિમાં એવો અગ્નિ પ્રદીપ્ત કર્યો ને, તે તૂટ્યું બોગારા નાખી ગયું, રાડ પડી ગયું, ત્રાસી ગયું, ભૂલો પડ્યો કે હું ભૂલું પડ્યું કે મને બચાવો, બચાવો કે મને મારી નાખશો, બાળી નાખશો, કાઢો બાર. ફરી આવીશ કે ઘરીશ કે અંદર? જિંદગીમાં નહીં કરું, તમારી પાસે કોઈ છે ને એમાં નહીં કરું, મને હું છૂટું કરો કે? તૂટ્યું જીવ નાશ બચાવીને ભાગ્યું એવું ને. એકવાર તો ભગુજીને ખબર છે ને, પેલા ખબરમાં તારાના ઘા વાગ્યા હતા, અને મહારાજે એની દવા કરાવેલી અને સચિદાનંદ સ્વામીને દરવાજે મૂક્યા હતા, કોઈને પણ આવવા ન દેતા અહીંયા, કોઈ પણ ને નહીં, મહારાજ કે મારા સિવાય કોઈ નહીં અહીંયા, બધાને અહીં બહારને ઉભા રહ્યો. તેમાં કાળ આવ્યો, એમાં એવું થયું હતું કે ભગુજીને આ કથાઓ લખેલી છે આપણા ગ્રંથોમાં, ભગુજીને છે ને કોઈક દ્વેષીએ પેલા વેદને સાથે આ કંઈક વાટાઘાટ કરીને, કંઈક શું કહેવાય કે એ બે નંબરી કરીને કંઈક કબૂતરની ચરક કે એવું કંઈક એની દવામાં નાખી અને પાટો બાંધેલો, ને એની બળતરા બહુ થઈ, એટલી બધી બળતરા કે રહેવાય નહીં, આમ આમ રાડો નાખે ભગુજી. અને એ વખતે એને થયું કે હવે આ દેહ નહીં રહે, કાળ આવી ગયો ભગુજીને લેવા માટે. અને જ્યાં દરવાજામાં અંદર પ્રવેશ, રોરડામાં પ્રવેશ કરવા જાય, સચિદાનંદ સ્વામી ઉભા હતા. ઓય કઈ બાજુ? અંદર જવું છે. કોણ છો? કાળ કે તમારે શું કામ? જે હોય તે. અરે અહીંયા ઉભો છું, દેખતો નહીં? અહીં ઉભો છું, દરવાજે ઉભો છું, કોણ છે પૂછીશ? અને ત્યારે સ્વામી કે કોણ છે બોલ. અરે ભાઈ હું કાળ છું. કે કાળ હોય, બાળ હોય, અંદર નહીં બહારથી બધું. શું કરવા આવ્યો છો? તો કે ભગુજીને લેવા. લેવાય નહીં, તારથી અડાય નહીં, જોવાય નહીં, જવાય જ નહીં અંદર. પણ હું કાળ છું. અરે કાળ હોય, કાળનો બાપ હોય કે નહીં એટલે નહીં. તે પેલો કે ઈ ભાઈ એમાં એમાં નહીં હાલે, મને ઉપરથી ઓર્ડર છે એટલે મારે મારું કામ કરવો, તમે વચ્ચે ટાંગ ના અડાવો, મને મારું કામ કરવા દો. તારે કે એક પગલું ભાઈ લે અંદર, મૂક પગલું મૂક. તે પેલાને હિંમત આવી કે લઈ આ શું કરશે બાવો,
ને આમ પગ આમ અંદર મૂક્યો અને હોય જ અટકીને એક થપાટ મારીને તો ગળું ફેરવી નાખ્યું. આ મોઢું હતું ને પાછળ જવા દીધું, ડાયલ બદલી નાખ્યું આખું. આ તો કથા લખી છે, કાળ કાળનું કામ કરે, આ તો લીલા છે ભગવાનની, સંતમાં કેટલી તાકાત છે એ બતાવવા માટે. બાકી કંઈ સંત કંઈ એવું કરે નહીં, પણ એક લીલા છે, સંતનો મહિમા બતાવે છે. ફેરવી નાખ્યું તે રડતું રડતું મારા જ પાસે ગયું કાળ, કાં અને આ શું છે આ બધું? મહારાજ કે આ બધું તમારી લીલા બધી, આ તમે સાધુને બહુ ચડાયા તે બધાને મોઢા મીંડા ફેરવવા. આમ જોવો કે કોણે કર્યું? કે સચ્ચિદાનંદ સ્વામીએ. કાં? તો ભગુજીને લેવા ગયો તો, એનું મૃત્યુ આવ્યું હતું ને, હું મૃત્યુ છું, કાળ છું કે અને બધું તમારી આજ્ઞાથી થાય છે ને આ બધું? પછી વચ્ચે વચ્ચે પણ ભાઈ બધે આજ્ઞા ન આલે, કંઈક પૂછપરછ કરવી પડે, મારી પાસે મળી તો જવું જોઈએ ને. તો કે પણ હવે ભૂલ થઈ ગઈ, જે થઈ ગયું તે, પણ હરકું કરો હવે. એ કે કોણે કર્યું તો આવું? તો કે એને એ જ કરશે હરકું. હા, ગાડી રિપેર ગેરેજમાં જ થાય. જા પાછો. પાછા આવ્યા. કેમ પાછા આવ્યા? હજી સમજાણું નહીં કાંઈ, હજી પાછા એમને. અને ત્યારે પેલા કે ભણા બધું હરખું કરો, તમે તમારું કામ કરો, હું મારું કામ કરું, આ બધું હરખું કરો. બીજી થપાટ મારી હરખું. અને એન્જિનિયરને શું ભાઈ, એ કામ ખાલી ટકોરો જ મારવાનો હોય ને. પણ કેવો આનંદ, સ્વામીમાં આટલી બધી તાકાત હતી, કાળને પણ ફેરવી નાખે. માંડોધારનો એક ચિચોડાની વાત છે, પણ ટાઈમ થઈ ગયો છે, એટલે સચ્ચિદાનંદ સ્વામીની કથા અદ્ભુત છે, અતિ અદ્ભુત છે. પ્રેમ ભગવાનમાં એકલો હતો કે મહારાજની સાથે એકતા થઈ ગઈ હતી. મહારાજ કે એવા સંતને દુખવે તો ભગવાન દુખાય, એવા સંતને રાજી કરવાથી ભગવાન રાજી થાય. અને એકતા, એકમેક સંતે સ્વયં શ્રી હરિ, એનું પ્રત્યક્ષ સ્વરૂપ કોઈ હોય તો સચ્ચિદાનંદ સ્વામી પણ એક હતા, કે બેયનો પ્રાણ એક થઈ ગયો હતો. ભગવાન તોરા મોરા જીયરા એક, તોરા મોરા જીયરા એક, હે ઘનશ્યામ પ્યારે તોરા મોરા જીયરા એક. આને તરસ લાગે તો એને તરસ લાગે, આને ભૂખ લાગે તો એ ભૂખ એને લાગે. એકતા થઈ ગઈ હતી, એકતાનું પ્રતીક, એકતાનું જાગતું ઉદાહરણ કોઈ હોય તો એ ત્યાં સચ્ચિદાનંદ સ્વામી. અતિ અદ્ભુત કથા છે. હજી આવતીકાલે આખો દિવસ આખી કથા મને લાગે સચ્ચિદાનંદ સ્વામીની થશે, એટલા બધા ચરિત્રો છે. એક આમ ગઈએ તો બીજા તૈયાર જ ઊભા હોય. તો સચ્ચિદાનંદ સ્વામીની કથા બીજી આવતીકાલે સાંભળીશું, અત્યારે એ કથાને વિરામ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ.